તો હવે આપણી જે નવી રકમ છે એ શું કહે છે કે ઘટના ઈ ની સંભાવના આપેલી છે 1 16/31 ઘટના ઈ ની સંભાવના આપણને આપેલી છે અને કહે છે કે એની પૂરક ઘટનાની સંભાવના શોધો પહેલા તો પીઈ ની જે કિંમત છે એ થોડીક સરળ સ્વરૂપમાં લાવી દો ઘટના ઈ ની સંભાવના છે 1 16/31 ઘટના ઈ ની સંભાવના આપણને આપેલી છે પણ આ કિંમતને થોડાક સરળ સ્વરૂપમાં લાવી દો લસા લઈને છેદમાં કાઈ નથી તો એક તો છે ચલો લસાનો વિચાર કરો 1 × 31 એટલે 31 આ વચલું ચિહ્ન 16 × 1 એટલે 16 ચોકડીમાં ગુણાકાર કરો જે ઉપર લખાય અને નીચે નીચે ગુણાકાર કરો જે નીચે લખાય ચલો સાદું રૂપ આપો આ બંનેની બાદબાકી 15 થશે અને નીચે 31 એટલે કે ઘટના ઈની સંભાવના એની કિંમત આપેલી છે પણ થોડીક સરળ સ્વરૂપમાં આપણે લાવી દીધી હવે આ કિંમત સૂત્રમાં મૂકીને ગણો ઘટના ઈની પૂરક ઘટનાની સંભાવના આપણને મળી જશે આપણી પાસે સૂત્ર છે ઘટના ઈની સંભાવના અને પૂરક ઘટનાની સંભાવના એનો સરવાળો 1 થાય હવે PE એની કિંમત છે 15/31 PE એની કિંમત છે 15/31 અને આની કિંમત નથી જે આપણે શોધીશું જે શોધવા છે એને કરતા બનાવો એટલે કે છૂટા પાડો 15/31 આ બાજુ માઇનસ થશે છેદમાં એક તો છે જ ચલો સાદું રૂપ આપો 1 × 31 લસાનો વિચાર કરીએ છીએ 1 × 31 એટલે 31 અને 15 × 1 15 જ્યારે નીચે 31 × 1 31 સાદું રૂપ આપો બાદ બાકી 16 અને નીચે 31 આપણો છેદ ઉડતો નથી આ જવાબ કોઈ બાળક આ રીતનો વિચાર કરે આપણી રકમ આ રીતની છે PE ઇક્વલ ટુ 1 16/31 કદાચ કોઈને ગણતરી કર્યા વગર ડાયરેક્ટ જવાબ લાવો છે તો તમે આ રીતે વિચારી શકો ઘટના ઈની સંભાવના ની કિંમત આપણને આ રીતની આપેલી છે PE બરાબર 1 16/31 ઘટના ઈની સંભાવના એની કિંમત આપણને આ રીતની આપેલી છે અને આપણે જાણીએ છીએ કે આપણી પાસે આ રીતનું સૂત્ર છે કોઈ પણ ઘટનાની સંભાવના અને પૂરક ઘટનાની સંભાવના એનો સરવાળો 1 થાય ચલો આ PE બાર ને આ બાજુ લઈ જાવ તો માઇનસ થાય શું ઘટના ઈ ની સંભાવના બરાબર આ 1 PE¯ આપણી પાસે જે સૂત્ર છે એમાં PE ને છૂટા પાડ્યા તો એની જગ્યાએ આવું આવ્યું બંનેને સરખાવી દો PE ઇક્વલ ટુ 1 તો PE¯ એની કિંમત મળી ગઈ આ બંને સરખાવતા PE¯ એની કિંમત મળી ગઈ 16/31 જે આ રહી એટલે કે જો પ્રશ્નના જવાબમાં પૂછાય છે અને ગણતરી કરવી છે તો આપણે આ રીતે કરી શકીએ અને ABCD વિકલ્પમાં છે કે ખરા ખોટામાં છે તો આ રીતે તમે ઓછા સમયગાળામાં જવાબ પણ નક્કી કરી શકો